सब्सक्राइब करो आ चैनल ने। हेलो, हाँ रामीला बेन। जारे बेकन दादा। ना ना, अरे ना भाई, आज हमारा थी किटी पार्टी में नहीं आवाए। आज हमारी दीकरी काजल मुंबई थी आवे छे। हाँ हाँ, परम दिवस पिक्चर नो पाक्को ने। अरे भाई, शाहरुख नो पिक्चर हो इतने मारे तो आवुज पड़े ने। हाँ हाँ, काजल ने पण लेती आवीश। बल हाँ, रमीला भी साव नवरी छे। बेन, बाहर एक टैक्सी ड्राइवर आयो छे, कहे छे साहेब नो काम छे। टैक्सी ड्राइवर ने साहेब नो शु काम छे? कहे छे प्राइवेट काम छे। एम तो हूँ ज वात करीश, बोलावे ने। ए भाई, आओ आओ। नमस्ते माजी। ए माजी तारी माँ। वो साहब किधर है? साहब अजुन सोता है, क्या काम है? आप साहब का सिस्टर है? डोबा, मैं साहब की मैरी हूँ। मैरी वाइफ? वो क्या है मैडम, कल रात हम साहब को छोड़ने आया था, घर वापस जाके देखा तो टैक्सी में ये रह गया था। बेन भा, लेडीज पर्स। तू अंदर जाना। तू जाए मेकर दादा। देखो ये हमारे मिस्टर का कैसे हो सकता है? मिस्टर के साथ जो मैडम था ना, उनका है। मैडम मतलब? लड़की। लड़की वो टैक्सी में मेरे धनी के साथ में लड़की, वो क्या करती थी? काका काका करके खिलखिलाती थी। और काका क्या करते थे? खिलते थे? काका प्यार से उनके गाल खींचते थे। और क्या क्या करते और... थे? अभी जाने दो ना मैडम, ये पर्स आप साहब को दे देना। हाँ हाँ, उठने तो दो, दे दूंगी। हाँ वो मैडम बख्शीश। ए नखो दिया, एक तो मोकर का समाचार लाता है, ऊपर से बख्शीश मांगता है। चल जा निकल। हाय हाय, काका ने भत्रीज क्या थी फूटी निकली। अरे चाला की थी बात जानवी पड़शे। पछी तो काका छे ने हो छु। पहला पर्स क्या संताड़वा दे। बहन बहन बहन, साहेब उठी गया हो तो कपड़ा धोई नाखो। ना आजे हूँ धोईश। कपड़ा ना, तारा साहेब ने आ तो खस। जय मेकण दादा। रसू भाई सेठ, अंदर आऊं के? आओ आओ रसिक भाई, बैसो। अरे भाई, एक बार अड़देर सुधी आवीन पाछो गयो। केम? तू छे के मारा घर ना ड्रेसिंग ड्रेसिंग टेबल मां का चढ़दो छे? टाई पेरी पाटलून पेरवानू भूली गया। हेलो इंदुबेन, केम छो? मज्जा मां लागता नथी। तो એટલે હસુભાઈ શેઠ ઘરમાં લાગતા નથી? હજી સુતા છે? હજુ સુધી સુતા છે? સવારે 10:30 વાગ્યાને સુતા છે? શું થયું, રાત્રે તબિયત બગડી? ના, રાત્રે તબિયત વધારે સુધરી ને એટલે। ઇન્દુબેન, તમે પણ કાર્ટૂન છો, એટલે તમે પણ હસુભાઈની જેમ રમૂજી છો। ચાલો હું પછી આવું। એક મિનિટ એક મિનિટ, અહીંયા તો રસિક। રસિક મને એક વાત કે કાલે તારા સાહેબ ઓફિસેથી કેટલા વાગે નીકળ્યા? તમારો ફોન મૂક્યો ને નીકળ્યા। મારો ફોન? હા, તમારાથી જબરા ડરે છે। આમ કે સોરી ડાર્લિંગ, આવું છું હમણાં, આવું છું હમણાં, આવું છું। મને કે રસિક, આજે ઇન્દુને લઈને પિક્ચર જોવા જાઉં છું, અને પછી આમ નાચતા નાચતા નીકળી ગયા। ને નાચવામાં ને નાચવામાં 4 વાગી ગયા। ઓહો, 4 વાગ્યા, કમાલ છે। હસુભાઈ રાતો કા રાજા છે અને તમે રાતો કી રાની। એ બોલવાનું ભાન રાખો, હું નીકળું। હા એ ઓ આમ થી ઓ જય શ્રી કૃષ્ણ। હા બેનબા, સાહેબ ઉઠી ગયા? નથી ઉઠ્યા, લોહી પીજો। સાહેબ ઉઠ્યા, સાહેબ ઉઠ્યા। અરે એમ નહીં બેન, આજે આપણા કાજલ બેન ને લેવા જવાનું છે। અરે હા, અરે લો ઉઠી ગયા શેઠ, ઉઠી ગયા। ઉઠી ગયા એટલે જાગી ગયા? જાગી ગયા ભાઈ, શરીર દુખે જાકુ, ચાલો બહુ મોડું થઈ ગયું ને? હજી તો 10:30 જ વાગ્યા છે। શું વાત કર, 10:30 થઈ ગયા? સાલી આંખ જ ખુલી નહીં, પણ મારી આંખ ખુલી ગઈ છે। કોફી કોફી બનાવી લાવું તમારા માટે? હા લઈ આવ ભાઈ, કડક કોફી લઈ આવ, કડક। હે રામ,
તે હું એમ પૂછું. હા પૂછો. કે રાત્રે એવું તે શું કામ હતું કે આટલું બધું માડું થયું? રાત્રે ને ગઈકાલે. હસો નહીં, જવાબ આપો તાબડતોબ. આપું આપું. આ એટલે ગઈકાલે પેલી હતી. પેલી? પેલી. પેલી કોણ? પેલી એટલે કોન્ફરન્સ, બિઝનેસ કોન્ફરન્સ હતી. બિઝનેસ કોન્ફરન્સ? હા, લંડન થી પાર્ટી આવી છે. હા, તે આ પાર્ટી એ 4 વાગ્યા સુધી બેસી રહી? હા, તે બેસી જ રહે ને. જો ડોબી, અહીંયા બરોડામાં રાતના 4 વાગે ને, ત્યારે લંડનમાં સાંજના 8 વાગ્યા હોય એટલે. પણ આ બરોડામાં લંડનના સમય પ્રમાણે કામ કરવાનું? અલે ભાઈ, તું કેટલી મગજમારી કરે છે યાર. ફોરેનની પાર્ટી હોય એની સાથે કે વધારે બર રકઝક ન થાય, પાર્ટી કે ને તો સવાર સુધી બેસી રહેવું પડે. હા, તે આ પાર્ટીનું નામ શું છે? યાર તું પૂછો જ નથી છોડતી, નામ તો હોય જ ને હવે. આ તો કઈ સવાલ છે યાર? સવાલ છે ને જવાબ ફરજિયાત છે. સાહેબ, ગરમા ગરમ કોફી. અલે ભાઈ, મુખ 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 કોફી મુખ. અહીંયા બહુ સમયસર લાવ્યો છે તો. આહા, પાર્ટીનું નામ શું છે? નામ પાર્ટીનું નામ ને જરા ગોઠવવા દે ભાઈ. એટલે છાપુ ગોઠવવા દે મને. નામ પાર્ટીનું મેકડોનલ્ડ. મેકડોનલ્ડ ફ્રોમ લંડન. લંડનમાં રંગની ફેક્ટરી છે પણ રંગ બનાવતા નથી. ઇન્ડિયાથી આપણો રંગ ખરીદે, લંડનમાં ખાલી ડબ્બામાં ભરે અને ઇસ્તંબુલમાં વેચે. મને શું કહ્યું ખબર છે? મને કે ડિવોર્સ યોર વાઇફ. તો અરે શું 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 કરે છે યાર. આ તારા તારા આ શંકાશીલ સ્વભાવને લીધે જ હું અહીંયા ને અહીંયા રહી ગયો. એકાદ ફોરેનરને પરણ્યો હોત ને તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. તે હું તમને પહોંચાડીશ, ક્યાંના ક્યાં પહોંચાડીશ. પણ પછી પહેલા ઉઠો, તૈયાર થાવ, આપણે સ્ટેશને જવાનું છે. કેમ, શું છે સ્ટેશને? ભૂલી ગયા ને, આજે આપણી દીકરી કાજલ આવવાની છે ને. અરે હા, હાલો, મગજમાંથી નીકળી ગયું. કાજલ આવવાની છે નહીં. ને બીજી વાત, આ વખતે કાજલને કહી દેજો કે મુંબઈ પાછા જવાનું નથી. અરે પણ એમ કેમ ચાલે? કાજલે ત્યાં એડવર્ટાઇઝિંગ એજન્સીમાં જોબ લીધો છે ને. તો છોડી દે. અરે છોડી કેવી રીતે દે? જુઓ, દીકરી પરણવા લાયક થઈ છે તો યાદ છે ને? હા જ તો. હા તો, અરવિંદભાઈનો દીકરો અમેરિકાથી આવવાનો છે. કોણ અરવિંદભાઈ? નીમુનો હસબન્ડ. નીમુ, વાકડિયા વાળવાળી નીમુ. આહાહા, વાકડિયા વાળવાળી નીમુ યાદ છે પણ એનો ટાલ વાળો હસબન્ડ યાદ નથી. અરે ભાઈ, તું બોલ ને, આગળ બોલ, ચાલ. હા, તે આવતા અઠવાડિયે એ લોકોને મેં આપણે ઘર જમવા બોલાવ્યા છે. બસ એ લોકો આપણી દીકરીને જોઈ લે એટલે બધું પાક્કું કરી લઈએ. એટલે એક મિનિટ, ઇન્દુ, તારો વિચાર શું છે? તું કાજલના લગ્ન કરીને એને અમેરિકા મોકલવા માંગે છે? હા, તેમાં ખોટું શું છે? નહીં નહીં, બિલકુલ નહીં. અહીંયા ઇન્ડિયામાં શું છોકરાઓની ખોટ છે? જો ઇન્દુ, એક વાત સમજી લેજે, મને કાજલ માટે સમજુ ઠરેલ છોકરો જોઈએ છે. મારા બાપા પણ એવું જ વિચાર્યું હતું પણ ભટકાયા તમે. બસ બસ, રેવા દે, હવે દોડડા પણ કરે છે. અરે જરા સમજ, મેં કાજલ માટે એક આખી યોજના વિચારી છે, એટલે કે એના લગ્ન માટેની એક યોજના વિચારી છે. હું તને પણ સમજાવું. શું છે, મેં એવું નક્કી કર્યું છે કે કાજલ માટે આપણે એક એવો છોકરો પસંદ કરવો જોઈએ જે કાજલ સાથે લગ્ન કરે, આપણી રંગની ફેક્ટરીઓનો કારોબાર સંભાળી લે, આપણો ધંધો વધારે, નફો વધારે, આપણા આ જ બંગલામાં કાજલ સાથે એનો સુખી સંસાર માંડે અને એ બંનેનો સુખી સંસાર જોતા 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 તારી આંખો મીચાઈ જાય. એટલે કે આપણા બંનેની આંખો મીચાઈ જાય. ટૂંકમાં તમારે ઘર જમાઈ જોઈએ છે. એમ સમજવું હોય તો એમ. જુઓ, સારા ઘરનો કોઈ છોકરો ઘર જમાઈ બનવા તૈયાર નહીં થાય. અરે શું નહીં થાય, એમ સમજી લે કે છોકરો તૈયાર જ છે. તૈયાર છે? યસ. કોણ? તું ઓળખે છે? હું ઓળખું છું. રસિક. રસિક? યસ. રસિક ગોરડિયો. યા ગોરડિયો. તમારો કારકુન? એ કારકુન સનો, એ મારો મેનેજર છે. ધૂળને ઠેફા.
હું તો એને માણસમાં જ નથી ગણતી. એટલે અરે એના કરતા સરકસ તો જોકર સારો. જો ઇન્દુ તું છે ને રસિક મેડમ, બેસી જા બેન. જો 100 વાતની એક વાત, મારી સોના જેવી દીકરીને હું એક કડછાના હાથમાં નહીં સોંપું. કડછો એટલે કડછો એટલે કડછો. ઓકે. હા જો છે એ માણસમાં કોઈ જાતના ધંધાડા છે નથી, વાત કરવાના ઠેકાણા નથી, કપડા પહેરવાના ઠેકાણા. બિચારો કેટલો વિવેકી છે. વિવેકી નહીં, વેદ્યો છે વેદ્યો. આજ સુધી ક્યારેય મારી સાથે હસીને વાત સુધા નથી કરી. એટલે પણ મારો મેનેજર તારી સામે શું કામ હસે? અને તારું મોઢું જેવું છે કે ભલભલાનું હસવાનું બંધ થઈ જાય. ચૂપ રહ્યો. આ તમારા રંગના કારખાના સિવાય બહારની દુનિયા જોઈ છે ક્યારે? મરોડાની બહાર પગ સુધા નથી મૂક્યો. અરે શું પગ નથી મૂક્યો? હમણાં 15 દિવસ પહેલા ઠેઠ સુરેન્દ્રનગર જઈ આવ્યો. લો બોલો, જાણે બહુ દૂર જઈ આવ્યો. એટલે પણ તે માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો મસ્તો બસ આગળ નીકળી જાય? જુઓ તમે મારી સાથે માથાકૂટ નહીં કરતા હા, અને મહેરબાની કરીને રસિકનું નામ નહીં દેતા, નહીતર ગોળીએ દઈશ રસિકને. ના,